શ્રી કૃષ્ણાવરાને તો ફ્રેન્ડ્સ, આજે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે. તો ભીંડા તો સુધા લીધા છે, મીઠા લીધું છે વઘાર માટે, અને ચટણી છે લસણવાળી, લીલું લીલું છે તકવા. હવે આપણે એમાં નાખીશું આપણે રાઈ, જીરું, ફ્રેન્ડ્સ હજી આમાં લાર નથી ભરી. તમે જોઈ શકો છો કે ચીકાશ છે, લાર થાય છે આમ ચમચામાં. તો એનો અર્થ એ કે હજી આપણે કાચા છે ભીંડા, હજી આપણે આવી રીતે ચડાવતા રહેશું અને થોડી થોડી વારે આપણે વચ્ચે જોઈ લેશું અને હલાવતા રહેશું. તો જો ફ્રેન્ડ્સ, ભીંડાની લાર બરી ગઈ છે, ભીંડા સાવ જરાક થઈ ગયા છે. જો હવે આપણે ચટણી નાખી દઈશું. એને પણ આપણે બરાબર તેલમાં પકાવી લઈશું, જેથી કરીને મસાલા અને લસણ સારી રીતે તેલમાં સંતળાઈ જાય અને ટેસ્ટ પણ સરસ આવે. જેવું આવી રીતે આપણે થોડી વાર માટે તેને હલાવતા રહીશું અને જ્યાં સુધી લસણ અને મસાલા પાકી ન જાય ત્યાં સુધી આપણે હલાવી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, ચટણી બરાબર સંતળાઈ ગઈ છે. હવે આપણે છાશ નાખી દઈશું ગોરું, અને આપણે તેને પણ આપણે થોડી વાર છાશ ઉકળે ત્યાં સુધી આપણે તેને ચડાવી લઈશું. તો જો આપણું ભીંડાનું રસાવાળું શાક બની અને તૈયાર થઈ ગયું છે, અને અહીંયા રોટલી પણ આપણી બની ગઈ છે, તૈયાર છે આપણી બપોરનું જમવાનું. ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.